चैनल ऑफ वडोदरा। वागोड़िया खाते सरकार श्रीना योजना आयुष्यमान कार्ड वितरण नो कार्यक्रम योजवामां आव्यो हतो। गुजरात में 50 लाख लाभार्थियों ने आयुष्यमान कार्ड वितरण नो शुभारंभ थता वागोड़िया खाते पण लाभार्थियों ने आयुष्यमान कार्ड वितरण ना भागरूपे कार्यक्रम राखवामां आव्यो हतो। आ कार्यक्रम में वागोड़िया तालुकाना धारासभ्य श्री मधुश्री वास्तव तेमज आरोग्य विभागना अधिकारी वागोड़िया तालुका मामलतदार तेमज तालुका विकास अधिकारी वडोदरा जिला आरोग्य समितिना चेरमेन निलेश पुराणी तालुका पंचायत प्रमुख तेमज वागोड़िया तालुका पंचायतना उपप्रमुख शांतिलाल रबारी साथे ग्राम पंचायतना सरपंचश्रीओ तेमज तलाटी कम मंत्रीओ सहित मोटी संख्या में लाभार्थीओ हाजर रहा था। आ कार्यक्रम की शुभ शुरुआत दीप प्रगटावी हाजर रहेला तमाम ने स्वागत विधि थी करवामां आवी हती। त्यारबाद आयुष्यमान कार्ड ने लगती आरोग्य विभागना अधिकारीश्रीए जनजागृतिना भागरूपे माहिती आपी हती। લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આયુષ્યમાન કાર્ડ આપવાનો આજનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ પ્રમાણે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે આરોગ્ય માટે ખેતી માટે મકાન માટે પાણી માટે રોડ માટે બધી જ ચિંતાઓ ભારતીય જનતા પાર્ટીએ કરી છે। ગોડિયામાં એપીએમસીના અંદર આયુષ્યમાન કાર્ડનું વિતરણ થઈ રહ્યું છે। એ જ પ્રમાણે આખા ગુજરાતના અંદર 50 લાખ આયુષ્યમાન કાર્ડનું ઇસ્યુ આજે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ કર્યું છે। એ જ પ્રમાણે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આખા હિન્દુસ્તાનના ખેડૂતો માટે 16,000 કરોડ જમા કરાયા છે અને ખેડૂતોના ખાતામાં અંદર કાલ સુધી જમા થઈ જવાના છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની બી ચિંતા કરી છે। આ ભારતીય સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર આયુષ્યમાન કાર્ડ આરોગ્ય માટે બી કરી છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસલક્ષી કાર્ય કરતી આવી છે કરવાની છે અને આવનારી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી 150 સીટના ઉપર ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં જીતવાની છે। વાઘોડિયા 136 મત વિસ્તારની મારી પ્રજા જનતાને મતદારોને ભાઈઓને બહેનોને વડીલોને યુવાનોને નાના ફુલકાને આ આદેશ આપી રહ્યો છું કે આપના વડે ધારાસભ્ય બનીને મેં ચિંતા કરી છે। કોરોના દરમિયાનના અંદર ઘેર ઘેર ગામડે ગામ કોરોનાનું સેનેટ છંટાયું છે। એ જ પ્રમાણે ગામડાના કોઈ બી રસ્તા બાકી નહીં હોય ત્યાં એક ગામને બીજા ગામને જોઈન થતો હોય એ રોડ મંજૂર કરાયા છે। એક ગામથી બીજા ગામના અંદર બ્રિજ હોય તો બ્રિજ મંજૂર કરાયા છે। વિકાસલક્ષી કાર્ય વાઘોડિયા 136 મત વિસ્તારના અંદર કર્યા છે। પાણીનો પ્રશ્ન કે મહીસાગરનું પાણી વડોદરા તાલુકાના અંદર પહોંચતું કરવાના પ્રયાસ કર્યા છે। એ જ પ્રમાણે વાઘોડિયા તાલુકા અંદર નર્મદાનું પાણી બી લોકોના ઘેર ઘેર પહોંચતું કર્યું છે। હજુ ઘણું બાકી હશે, જે કંઈ ગામડામાં બાકી હશે એ પૂર્ણ કરવાની મારી ખાતરી છે અને પૂર્ણ કરીશ। પાણી રોડ રસ્તા અને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર કે જે મારા વાઘોડિયાના તાલુકાના અંદર શિક્ષણ ક્ષેત્રમાં પારૂર ઇન્સ્ટિટ્યૂટ કોલેજ પછી કોલેજો મોટી મોટી કોલેજો જેને કોલેજોને મેં સહકાર આપ્યો છે અને કોલેજો આગળ વધે અને શિક્ષણ ક્ષેત્ર મળે અને ગુરુનું જ્ઞાન મળે એ જ પ્રમાણે હું આદેશ કરું।